નમસ્કાર દર્શક મિત્રો, હું ધીરજ સુમરા હિન્ટ ટીવીના કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, અત્યાર સુધીની અંદર ગુજરાત સરકાર અને ભારત સરકારે શૈક્ષણિક ક્ષેત્રે કેટલા બધા કાર્યક્રમો યોજ્યા છે અને એમાં પણ આપે જોયું છે કે જ્યારે ગુજરાત સરકારે આનંદીબેન હતા મુખ્યમંત્રી ત્યારથી લઈને અત્યાર સુધીની અંદર સર્વશિક્ષા અભિયાન તેમજ બેટી પઢાઓ અભિયાન જેવા અનેક કાર્યક્રમો કર્યા છે અને દરેક સ્ટુડન્ટ હોય કે ગરીબ વિદ્યાર્થી હોય કે ગરીબ જે શાળામાં ભણવા જતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાના પણ ઘણા કાર્યક્રમ થયા છે, પરંતુ સુરત શહેરની શિક્ષણ સમિતિ એટલી ખરડાઈ ચૂકી છે કે જાણે કૌભાંડનો એક માળખું બની ગયો એવું લાગી રહ્યું છે. દર્શક મિત્રો, આપણે જોયું છે કે શિક્ષણ સમિતિને આટલા બધા શહેરની અંદર વેરા અને શિક્ષણ વેળા મળવા છતાં પણ અને ગુજરાત સરકારના કેટલી વખત આટલી મોટી ગ્રાન્ટો મળવા પાછળનું કારણ પર હોવા છતાં પણ આ લોકો અત્યાર સુધીની અંદર શાળાની અંદર કોઈ પરિસ્થિતિ સુધારી નથી શક્યા અને જેના કારણે અત્યાર સુધીમાં શિક્ષણનો ગ્રોથ ઊંચે જવાની જગ્યાએ લગભગ મારી દ્રષ્ટિએ નીચો આવી રહ્યો એવું લાગી રહ્યું છે. આપણે અત્યારે જે શિક્ષણ ક્ષેત્રની શિક્ષણ સમિતિની શાળાઓની ચર્ચા કરવા જઈ રહ્યા છે ત્યારે આપણી સમક્ષ મુખ્ય મહેમાન તરીકે આવેલા એમનો પરિચય આપશે. અસલમ સાયકલવાલા, સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર, કોંગ્રેસ પક્ષપતિ. જી દર્શક મિત્રો, આપણી સમક્ષ કોંગ્રેસના કોર્પોરેટર અસલમભાઈ સાયકલવાળા છે, જેઓ વર્ષોથી સુરત શહેરમાં સ્થાયી થયા છે અને લગભગ હું માનું છું ત્યાં સુધી તેઓ એ વિસ્તારના કોર્પોરેટર નહીં પરંતુ શહેરની અંદર રોજે રાત્રે કેટલાક સામાજિક સંસ્થાના લોકો હોય છે, શૈક્ષણિક સંસ્થાના લોકો હોય છે, એવા અનેક લોકો જોડે જ્યારે મુલાકાત કરતા હોય છે ત્યારે આપણને એમ લાગે છે કે ના, ખરેખર આવા કોર્પોરેટરો પોતાની શાખ નહીં પરંતુ કંઈક સમાજનું હિત ઈચ્છવા માટેના કામ કરતા હોય છે અને શિક્ષણ ક્ષેત્રે લગભગ ઘણો બહોળો એમણે અનુભવ પણ આ વિષયમાં કરી ચૂક્યા છે. જી અસલમભાઈ, આપણે જોયું છે કે જ્યારે શિક્ષણ સમિતિની અંદર કેટલાક કૌભાંડો આવ્યા છે, ગણવેશ કૌભાંડ થયા છે, શિક્ષકોની ભરતીમાં કૌભાંડ થયા છે તેમજ પટાવાળાને બઢતી આપવાના પણ ઘણા કેસો ઉજાગર થયા છે, તો જ્યારે ગુજરાત સરકાર આવી યોજના બહાર પડે છે તો આના માટે કેટલા પગલાં અત્યાર સુધીમાં લીધા છે, તમારી જાણ બહાર હોય કે જાણની અંદર હોય તો આપ અમારા દર્શક મિત્રોને જણાવશો. આપને દર્શક મિત્રોને મારે બતાવવું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 325 શાળાઓ સુરત શહેરમાં ચાલે છે, જેમાં આશરે લગભગ 1.5 લાખ વિદ્યાર્થીઓ, ગરીબ શ્રમજીવી પરિવારના વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ મને દુઃખ છે, આ ભારતીય જનતા પાર્ટીના શાસકોની બેદરકારીની સામે, એમના ભ્રષ્ટાચાર નીતિના સામે, કે આ બાળકો આજના સમયે ખરેખર અનાથ જેવા છે, એમની તરફ કોઈ ધ્યાન આપનાર નથી. ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટ શિક્ષણ પેટે નગર પ્રાથમિકને મળી રહી છે, સુરત મહાનગરપાલિકાની નજર હેઠળ એનું વહીવટ ચાલે છે, પરંતુ શિક્ષણ જગતની અંદર સૌથી મોટું ભ્રષ્ટાચાર ને બેદરકારી ક્યાં હોય તો એ તમને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વહીવટમાં અને દિવસે દિવસેના જતા શિક્ષણ સ્તરમાં જોવા મળશે. અને સૌથી મોટી સમસ્યા એ છે કે જે શાસના અધિકારી છે એ શાસકોને કોઈ પણ પ્રકારે ગાંઠતા નથી. એ શાસના અધિકારી પોતાની હિટલરશાહી નીતિ કહો કે પોતાની તુમાખી ભર્યા નીતિના કારણે બિલકુલ શાસન ચલાવી રહ્યા છે. જે વિદ્યાર્થીઓના હિતમાં કાર્યો થવા જોઈએ એ બિલકુલ થતા નથી. વિદ્યાર્થીઓને માટે કોઈ સુરક્ષાના, શાળાની અંદર જે સુરક્ષાના જે હોવું જોઈએ એ હું માનું છું કે નગર પ્રાથમિકની શાળામાં શૂન્ય છે. હું લગભગ લિંબાયત અને ઉધના અને સુરતની મધ્યની ઘણી શાળાઓમાં હું મેં વિઝિટ જાતે કરી છે, જાતે જોયું છે. તમે જઈને જોશો તો આજે સુરત મહાનગરપાલિકા પ્રજાના રૂપિયાથી કરોડો રૂપિયાની મિલકતો પેટે કરોડો રૂપિયા ખર્ચીને સારી સારી બિલ્ડિંગો બનાવી છે, પરંતુ એને એક સામાન્ય મેન્ટેનન્સ કરવાની જવાબદારીમાંથી પણ આચાર્ય સ્ટાફ હોય, શિક્ષક સ્ટાફ હોય, શાસનાધિકારી હોય, એનું વહીવટી તંત્ર હોય કે જે તે લોકલ ઝોન હોય એ બિલકુલ આંખાડા કાન કરે છે. આચાર્ય એની રીતે ફોર્માલિટી રૂપે પત્ર લખી દે કે ભાઈ મારી શાળામાં આ રિપેર કરવાનો છું, તે રિપેર કરવાનો છું, એની જવાબદારીમાંથી છટકીને શાસનાધિકારીને ઝોનના લેવલે મૂકી દે છે. ઝોન એમ કહે છે કે ભાઈ આ લોકોને વર્ષે 27,000 રૂપિયાની ગ્રાન્ટ મળે છે, એમાંથી યુઝ કરીને મેન્ટેનન્સ કરો. શાસનાધિકારી ના, એમાંથી નહીં વાપરો, ઝોન કરશે. એ ખોખોની રમત જે ચાલે છે એના કારણે એવા બનાવ બને છે કે જે સામે ફરિયાદ થાય ત્યારે હું સામાન્ય કે નાના બનાવો છે, પરંતુ એનું એટલું મોટું સ્વરૂપ પકડાય છે કે જેમાં બાળકોની જાનહાનિ થઈ છે કે બાળકોને શારીરિક નુકસાન થયું છે. પરમ દિવસની ઘટના કહું કે લિંબાયતની અંદર શાળા નંબર 138નો ગેટ, લોખંડનો ગેટ પડી જવાથી ત્યાંનો એક બિચારો કમનસીબ પરિવારનો, આપણે તો કહીએ કે શ્રમજીવી પરિવાર, કે એનો ફાધર તમે જો તો ભાડાના મકાનમાં રહે છે, મહારાષ્ટ્ર આવીને વસેલા છે અને માર્કેટની અંદર બિચારો ગ્રે કાપડનું મજૂરી ઉચકવાનું કામ કરે છે. એનો વાલ્સ હોય 9 વર્ષનો દીકરો છે, ધોરણ 4માં નગર પ્રાથમિક શાળામાં ભણતો હતો, એ ગેટ પડી જવાથી એનું અપમૃત્યુ થયું. અને એ ગરીબ માટે એની જવાબદારી કોની? કોઈની
કોણના સિરે જવાબદારી મૂકવી, કોણ કસૂરવાર છે? આજની તારીખે ભાજપના શાસકો ધૂતરાષ્ટ્ર બનીને બેઠા છે. એ ગરીબ વાલ સાથે છોકરાનું મૃત્યુ થયું, એના પરિવારને માત્ર વિદ્યાદીપ યોજના હેઠળ 1,00,000 રૂપિયાની એને જે ગ્રાન્ટ પેટે કે યોજના પેટે આપવામાં આવે છે, એ નગર પ્રાથમિક એવી રીતે આપે છે કે જેમ બહુ મોટી ધાણ મારી છે કે બહુ મોટો ગરીબ પરિવાર પર ઉપકાર કર્યો છે. આ વિદ્યાદીપ યોજના પણ સુમરાજી હું તમને ધ્યાન દોરું છું દર્શક મિત્રોને, કે વર્ષ 2000 થી ચાલે છે, આજે 2016 છે, 2000 વર્ષથી લઈને આજે 16-17 વર્ષ થઈ ગયા, કેટલો બધો બદલાવ આવ્યો. તમે જ કહો છો કે આપણો ગુજરાત વિકાસશીલ છે, વાયબ્રન્ટ છે, ગતિશીલ છે, હવે પ્રગતિશીલ છે, પણ તમે તો ગરીબ બાળક માટે એને જ 1,00,000 રૂપિયા રાખ્યા છે. આજે 1,00,000 રૂપિયા કોઈ વેલ્યુએબલ કિંમત નથી, હાઉ નોમિનીઝ કહેવાય? હું અમારે તો એવી ડિમાન્ડ છે, ગઈકાલે અમે કમિશનરશ્રીને પણ કીધું કે વિદ્યાદીપ યોજના જો સરકાર આપતી હોય તો સરકારને રજૂઆત કરો કે આમાં રકમમાં વધારો કરે. અને સુરત મહાનગરપાલિકા જો ખરેખર સ્માર્ટ સિટી હોય, કરોડ રૂપિયા આપણી પાસે બેલેન્સ પડ્યું કે ગ્રાન્ટ હોય તો ગરીબ બાળકોના ભવિષ્ય માટે કે એના પરિવારના માટે વાપરો, કે આવો કોઈ બનાવ બને તો એના પરિવારને એમ લાગવું જોઈએ કે એના મહાનગરપાલિકાના શાસકો અધિકારીઓ અમારી પડખે ઉભા રહ્યા, એને 5,00,000 રૂપિયા જેવી રકમ આપો કે એના બિચારાનું ભવિષ્ય તો એમ લાગે કે નહીં મારો વાલ તો છોકરો દીકરો ગયો કઈ નહીં, પણ મહાનગરપાલિકા આવ્યા સમયમાં મારી પડખી ઉભી હતી. પણ તો દુઃખ થાય છે જે દર્શક મિત્રો અસલમભાઈ તમારી વાત કાપવા માંગુ છું અત્યારે, પરંતુ દર્શક મિત્રો અત્યારે જે અસલમભાઈ જે આપણને વાત જણાવી છે તે ખરેખર દયનીય છે. જ્યારે કોઈ વિદ્યાર્થીનું મૃત્યુ થતું હોય અને એને માત્ર 1,00,000 રૂપિયા આપવા અને ત્યાંથી આપણે જવાબદારીમાંથી છૂટી જવું પડે અને શાસકો પોતે વાવાહી કરતા હોય તો ખરેખર આ શહેર નહીં પરંતુ સમાજ માટે પણ બહુ ચિંતાજનકની વાત છે. અત્યારે આપણે જોયું છે કે જ્યારે શાળાની અંદર આટલા વખતે રિપેરિંગનું કામ નથી થતું, જે તે આચાર્ય પોતાની જે રજૂઆત હોય છે કે ભાઈ પાણીની જે ટાંકી હોય છે એને સફાઈ કરવાનું હોય છે કે અન્ય કોઈ પણ બાબત હોય છે, માત્ર એ લોકો ચિઠ્ઠી લખી દે છે અને એ ચિઠ્ઠીના જ આધારે ઉપલા લેવલો પર કામ જતું હોય છે. અને ત્યારે જે સીધી રમત રમાતી હોય છે એની અંદર સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની શાળા છે, એટલે એકબીજાને ખો આપી રહ્યા છે કે તમારી ગ્રાન્ટમાંથી વાપરો. બિલકુલ ગ્રાન્ટ, અને તમને કહો કે કરોડો રૂપિયાની મિલકત છે. ઘણી સ્કૂલોમાં તમે જોશો તો ખાલી નાઇટમાં એક વોચમેન આવે છે, દિવસમાં કોઈ ધણી ધોડી વગરનું થઈ જાય છે. અમે તો કમિશનરશ્રીનું એ પણ ધ્યાન દોર્યું છે શાસકોનું કે આટલા છે તો ભાઈ તમે કોન્ટ્રાક્ટ બેઝ પર કોઈને આપો કે 2 ટાઈમ તો વોચમેન ઉભા રહે તો આપણી મિલકતો પણ સચવાય. કોઈ ગેરકાનૂની કામ ઘણી વાર એવું થાય છે કે સ્કૂલ બંધ હોય અઠવાડિયે કે વેકેશન હોય ત્યારે ગેરકાનૂની કામો સ્કૂલોમાં થાય છે, ચોરીઓ થાય છે, એ કોના પ્રજાના રૂપિયાને થાય છે. અને એવી અસંખ્ય ફરિયાદો નગર પ્રાથમિકના આચાર્યો પોલીસ સ્ટેશનોમાં કરી છે કે ભાઈ મારી શાળામાંથી આ ચોરી થયું છે, કે ઘણા અડોશ પડોશીઓનો વાંધો હોય છે કે ભાઈ આ શાળાની અંદર સાંજે કોઈ નહીં હોય તો ગેરરીતો ચાલે છે કે ખોટા કૃત્યો ચાલે. સામાજિક તત્વો, એટલે કહેવાનો મતલબ એ છે કે આપણી પ્રોપર્ટીને આપણે જાતે સાચવી નથી શકતા, એ સૌથી મોટી નબળાઈ કોઈ નહીં તો ભારતીય જનતા પાર્ટીના શાસકોની ક્ષતિ થઈ રહી છે. તેમ છતાં સુધારવાનું નામ નથી લેતા, એ સમાજમાં નથી આવતું કે આ લોકોને ગરીબો માટે કે ગરીબ બાળકનું સારું ભવિષ્ય બને કે સારી રીતે ભણી શકે એના માટે કેમ આગળ કંઈ સારું વિચારતા નથી. ખાલી ઉદઘાટનોમાં રસ છે. શાળાઓ જ્યારે નવું ભવન બને તો કોણ રિબિન કાપે, કોનું નામ શિલ પર આવે, એ શિલાલેખમાં નામ પર એ લોકોને રસ હોય છે. બાકી એના પછી હું નથી માનતો કે એ લોકો ત્યાં સ્કૂલમાં જતા હશે કે ખરેખર સ્કૂલ ચાલે છે કે કેવી રીતે ચાલે છે કે નથી ચાલતી. અસલમભાઈ, જ્યારે આ શાળા બની હોય છે ત્યારે શાળાનું સ્ટ્રક્ચર કેવું હોય છે, એના ખરેખર સેમ્પલ લઈને નમૂના લઈને એ લોકોએ જોવું જોઈએ કે શાળા વ્યવસ્થિત બની છે, ટકાઉ બની છે. જે વાત થાય છે કે આ શાળાનું જે બનાવો મહિનો, એ શાળાને માત્ર 23 મહિના થયા છે, હજુ 2 વર્ષ પણ પૂરા નથી થયા. અને એ 23 મહિનામાં ત્યાંના પ્રિન્સિપલે 9 વાર સુરત મહાનગરપાલિકા લીંબાય જોને અરજીઓ કરી કે આ શાળામાં પાણીની સમસ્યા છે, ડ્રેનેજ છે, બારી તૂટી ગયા, ગ્રીલ તૂટી ગયા, મુખ્ય પ્રવેશદ્વાર રિપેર કરો. એટલે કહેવાનો મતલબ છે કે ઇલેક્ટ્રિકના પ્રોબ્લેમ છે. 2 વર્ષમાં જ આ ખખડધજ બિલ્ડિંગ થઈ જાય તો એ જ મને સમજાતું નથી કે કેટલો ભ્રષ્ટાચાર થયો છે બિલ્ડિંગ બનાવવાના સમય, કે બિલ્ડિંગ બનાવ્યા પછી કોન્ટ્રાક્ટરને કેટલા વર્ષની જવાબદારી છે, કોઈ ફિક્સ નીતિ નિયમ નથી. અને શિક્ષણ અધિકારીની વાત કરું તો ગયા વર્ષે કેશોદ બસ દુર્ઘટના ઘટી હતી, નગર પ્રાથમિકમાં 3 બાળકોમાં એક્સિડન્ટમાં મૃત્યુ થયા, 3 બાળકો શારીરિક રીતે આજીવન ખોટખાપણવાળા થયા, ઘણા બાળકો ઇજાગ્રસ્ત થઈ ગયા. આજે 1 વર્ષ સવાયું, દુઃખ થાય છે કે 1 વર્ષમાં પણ કોઈ વ્યક્તિની જવાબદારીમાં ફિક્સ થઈ નથી. માત્ર 2 આચાર્યને સસ્પેન્ડ કરી દીધા, બાકી ઉચ્ચાધિકારીને કોઈ પણ જાતની એમાં સજા મળી નથી. ત્રીજી વાત કહું કે એ શાળાના બાળકોને વિદ્યાદીપ યોજના હેઠળ તો 1,00,000 રૂપિયા સરકાર આપ્યા, પણ તો એ શાળાના વિદ્યાર્થીઓના માટે શિક્ષણ સ્ટાફ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવ્યા હતા કે આપણા શાળાના બાળકો છે ગરીબ છે એમને મદદ કરો. અને શિક્ષિકા બહેનો શિક્ષક ભાઈઓએ 1,000 રૂપિયા મીને ઓછામાં ઓછા કે શિક્ષકભાઈએ 500-500 રૂપિયા ડોનેશન આપ્યું હતું, 1,00,000 રૂપિયાનું એનું કૌભાંડ થયું. આજ દિન સુધી અસરગ્રસ્તોને 1 રૂપિયાનો મળ્યો નથી. એમાં કોંગ્રેસ પાર્ટીના 3 અમારા શિક્ષણ સમિતિના સભ્ય નટુભાઈ પટેલ, સફીભાઈ, સુરેશભાઈ સુવાગિયા, અમારા કોંગ્રેસના તમામ કોર્પોરેટરે
ભૂતપૂર્વ કમિશનર મિલિંદ તોરણજીને રજૂઆત કરી હતી કે આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર છે, પૈસા આવી રીતે ઉઘરાયા છે અને પૈસા પહોંચ્યા નથી. ને તપાસની અંદર એમને પણ વિજિલન્સ તપાસ બેસાડીને એમાં પણ સ્પષ્ટ થયું કે આ રીતે પૈસા ઉઘરાવ્યા છે. ચાર્જશીટ મળી છે પરંતુ હજુ એમાં કોઈ કડક એક્શન લેવાની કોઈની નૈતિક તાકાત નથી. એટલે આ જ બતાવે છે કે આ આખું તંત્ર છે ને મિલીજુલી સરકારથી ચાલે છે. કેવી રીતે ભ્રષ્ટાચાર કરો, બેદરકારી કરો, ગંભીર ગેરવહીવટ કરો, કોઈ બોલનાર નથી, કોઈ સાંભળનાર નથી. ઘણી વાર તેવું મગજ જાય છે કે આવા જે બેદરકારી કરતા હોય, જો સરકાર કોઈ એક્શન નહીં લેતી હોય તો આપણે સ્વભાવથી વિપરીત ચાર રસ્તા પર લાગીને કપડાં ઉતરીને ધોકા મારવાની સ્થિતિ પેદા થઈ જાય છે. પરંતુ સંયમ રાખવું પડે છે કે જાહેર જીવનમાં પડ્યા છે, ગાંધી વિચારસરણી સાથે સંકળાયેલા છે, પરંતુ આ લોકો સુધારવાનું નામ જ નથી લેતા. ગરીબ વિદ્યાર્થીઓની વાત કરીએ, આજે 1.5 લાખ વિદ્યાર્થીઓ, ખાસ કરીને ઉધના, લીંબાયત, વરાછા આ 3 ઝોનની અંદર જોયું તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં તમને મેક્સિમમ બાળકોની સંખ્યા જોવા મળશે. કારણ કે ત્યાં ગરીબ મધ્યમ વર્ગના પરિવારો છે, એની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી છે. શિક્ષણનું સ્તર એટલું કથરતું જાય છે એનું મુખ્ય કારણ કહું, ટીચરોને બિચારાને સમજ નથી મળતો કે બાળકને ક્યારે ભણાવવા જાય. શિક્ષકને 2500 કામ આપી દીધેલા હોય, પરવેશ ઉત્સવ, ગણવેશ ઉત્સવ, જુદા જુદા ઉત્સવો, એ ઓછું હોય તો મતદાર યાદીના કામ, વસ્તી ગણતરીના કામ, આધાર કાર્ડના કામ, સરકારના 27 એવા કામો છે કે એને બિચારીને પરોવી રહેવું પડે છે. એને કારણે જે વિદ્યાર્થીને સમય ફાળીને ભણાવવું જોઈએ એ ભણાવી નથી શકતા. અચ્છા, શિક્ષકો પણ એવા હોય છે કે જો એ કામ એને સરકારશ્રી આપ્યું હોય તો એ સ્કૂલના સમય પછી કરવું જોઈએ, પણ નહીં, એ પણ સ્કૂલના સમય જ કરવા માટે બંધાયેલ હવે. એવી રીતે આખું તંત્ર ચાલે છે, એકબીજાની મિલીભગતમાં, એકબીજાની બેંકની શરમમાં, એકબીજાની ભ્રષ્ટાચાર નીતિમાં, જેના કારણે દિવસે દિવસે આ શિક્ષણ સમિતિના બાળકોનું શિક્ષણ સ્તર કચડી રહ્યું છે. એનું સૌથી મોટું દુઃખદ કારણ એ છે કે જે વહીવટી પકડ હોવી જોઈએ એ બિલકુલ નથી. આજે જ શિક્ષણ સમિતિમાં કહું, એક છોકરો ઉમરવાડા સ્કૂલનો છે, 192 નંબરનો, તનવીર મોમિન કરીને, ધોરણ 8માં ભણે છે અત્યારે. સુમરા સાહેબ, આખા ગુજરાતમાં આ ખેલ મહાકુંભમાં એ જિમ્નાસ્ટિકમાં 2nd નંબર લાવ્યો, સિલ્વર મેડલ મેળવ્યો, એવા તમે જે વિજ્ઞાન મેળો લાગે છે, શિક્ષણ સમિતિના એવા ટેલેન્ટેડ બાળકો છે કે આખા ગુજરાતમાંથી પસંદગી થઈને બેંગ્લોર સુધી ગયા છે. ઘણી સ્કૂલોમાં તમે જો તો તમને જોવાનું એમ લાગશે કે કેટલું ડિસિપ્લિન, કેટલી સારી રીતે ચાલે છે. તાના પ્રિન્સિપાલ એવા છે કે પોતાની ફરજ સમજીને કરે છે, તાનું સ્ટાફ એવું છે, ભલે સરકારી તંત્રને મદદ ના કરતો હોય, પરંતુ આવા જૂજ લોકો છે, આવા 10% લોકો છે. 90% લોકો તો એવું છે કે સરકારની પગાર મળે ને મારો ટાઈમ પૂરો થાય ને હું જાઉં, બાળક જાણે એનું ભવિષ્ય જાણે. આજની તારીખે પણ સુરત મહાનગરપાલિકામાં શિક્ષણ સમિતિમાં નિરીક્ષકોની ઘણી પોસ્ટ ખાલી છે, કલાર્કો નથી. આપણે 7ના અધિકારને કે એવો બિચારાનો આધારે જાહેર કરી નાખે. એટલે મૂળ સમસ્યા શું છે કે ભાજપ શાસકોને ખરેખર ગરીબો પ્રત્યે પ્રેમ હોય તો એમને આ પ્રાથમિક શિક્ષણ આપવું એ સુરત મહાનગરપાલિકાની ફરજનો એક ભાગ છે અને ફરજ નિષ્ઠાથી નિભાવવી જોઈએ, અમારી એટલી જ અપેક્ષા આપણે રાખીએ છીએ. અસલમભાઈ, જ્યારે આજે હમણાં ઘટના બની છે, જે શાળાની અંદર ગેટ તૂટી પડ્યો અને બાળકનું મૃત્યુ પામ્યું છે, ત્યારે કેટલાક જવાબદાર અધિકારીથી લઈ કે શાસક પક્ષના નેતાઓ એવું જાહેર કર્યું કે ભાઈ 1 લાખ રૂપિયા બાળકને આપી દઈએ અને ત્યારબાદ કોન્ટ્રાક્ટર પર પગલાં લેવાની વાત આવી જાય, તો મારું માનવું એવું છે કે શા માટે એ દુર્ઘટના બને પછી જ કોન્ટ્રાક્ટર માટે એને જવાબદાર ઠેરવવામાં આવે છે? જો કદાચ આ સ્થિતિ એ લોકોએ પહેલા કરી હતી અને કોન્ટ્રાક્ટરને સાક્ષીની અંદર જો આ શાળાનું બાંધકામ કર્યું હતું. 326 સ્કૂલો ચાલે છે, લગભગ 200 જેટલી બિલ્ડિંગો એવરેજ, એ 200 બિલ્ડિંગના પ્રિન્સિપાલને તમે પૂછશો ને તો એને છેલ્લા 6 મહિનામાં જેટલી લિખિત અરજીઓ ઝોન કક્ષાએ કે 7ના અધિકારીને મોકલી હોય કે આ રિપેર કરવાનો, એનું એકે નિરાકરણ નથી થતું. કોન્ટ્રાક્ટર તો બનાવી જાય, કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ એ લોકો ચૂકતે કરી ના બિલ્ડિંગ બન્યાના 2-3 મહિના પછી, કોન્ટ્રાક્ટરને તો પછી કોઈ ધણી ધોરી વગરનું એનું કામ થઈ જાય છે. એને કોઈ કોર્પોરેશન પાસે સત્તા નથી કે ભાઈ તું આમ કેમ કર્યું. કદાચ હું એમ માનું છું કે કોર્પોરેશનના અધિકારી એટલા સક્ષમ નથી કે બિલ્ડિંગનું સ્ટ્રક્ચર ચેક કરી શકતા હોય કે ખરેખર આ મજબૂતાઈથી બન્યું છે કે નથી બન્યું છે. અને જ્યારે ખરેખર એ સ્ટ્રક્ચર બનતું હોય ત્યારે કોર્પોરેશનની જવાબદારી હોવી જોઈએ એવા એક અધિકારી ફિક્સ કરવા જોઈએ કે બાંધકામ પર નજર રાખે. પરંતુ દુઃખ થાય છે કે કોર્પોરેશનના અધિકારીઓને ગેરકાયદેસર બાંધકામમાં તોડ કેમ કરવી એ સરળતાથી દેખાઈ આવે, ભાજપ શાસકોને એ તરફ સરળતાથી દેખાઈ આવે, પણ આવી પબ્લિક પ્રોપર્ટી જ્યારે બનતી હોય એના બાંધકામ પર વિઝિટ કરવું કે નજર મારવું બિલકુલ કરી નથી શકતા. જાહેર બાંધકામ સમિતિમાં માની લો કે આ કામ આવતું હોય તો જાહેર બાંધકામ સમિતિના ચેરમેનની ફરજ બનતી હોય કે જ્યાં બાંધકામ ચાલતા આટલા પ્રજાના કરોડોના રૂપિયાના તને જેને વિઝિટો કરવી જોઈએ, તપાસ તો કરો. તમે સમય કાઢીને જાઓ તો ખરા, તમે સત્તામાં બેઠા છો, સત્તા તમારી તમારા કહેવાથી ચાલી રહી છે, તેમ છતાં બિલકુલ અધિકારીઓ એમને દોડીને પી ગયા હોય કે અધિકારો પર એમનું કોઈ જાતની વહીવટી પકડ નથી, એટલા નબળા, હું તો નમાલા શબ્દો વાપરવા પણ પીછળ નથી કરતો કે નમાલા જેવું શાસન થઈ ગયું છે આ લોકોનું કે કોઈ પણ 1% પ્રકારની વહીવટી પકડ નથી, હાકદાક નથી કે જેને કારણે સરકારી કર્મચારીઓ એમને દોડીને પી ગયા છે.
અસલમભાઈ, અત્યાર સુધીમાં આ તો શાળા સમિતિના બાળક હતા, કદાચ આપને યાદ હોય તો 2 વર્ષ પહેલાં મેયર જે અગાઉના હતા જાનમેરા, બરાબર, હવે જાનમેરા સાહેબ હતા ત્યારે એવું પ્રેસિડેન્ટ શાળાના 2 વિદ્યાર્થીની હતી જેઓ આનંદ મેલ રોડ પરથી જતી હતી અને એક ટ્રકે એને કચડી નાખી હતી, ત્યારે શાસક પક્ષના નેતાથી લઈ કે પ્રાઇવેટ શાળાના લોકોએ આ વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ આપેલી, એ સરસ વાત છે, પરંતુ લોકોએ કેન્ડલ માર્ચ પણ કરી હતી. તો જ્યારે ગરીબનો છોકરો મળતો હોય ત્યારે શા માટે આ શાસકો દૂર ભાગી જતા હોય? એ જ હું કહું છું સુમરાભાઈ કે આ લોકોને હંમેશા દેખાવાના દાંત જુદા અને ચાવવાના જુદા હોય. ગરીબો માટે કોઈ એમને કુણી લાગણી નથી, જે હશે ખાલી શોભાજીની લાગણી હશે. ત્યારે પણ ગઈકાલે એ પરિવારને ત્યાં સ્થાનિક ધારાસભ્ય સંગીતા પાટીલ, સ્થાનિક સંસદ સભ્ય સી આર પાટીલજી, તાના ભારતીય જનતા પાર્ટીના 8 કોર્પોરેટરો અમે ત્યાં મળવા ગયા. એના પછી એ લોકો પણ મળવા આવ્યા. આમ તો કરોડો ને લાખોની વાતો કરે છે, મોટી મોટી સેવાની વાતો કરે છે, એનામાં જરા કે નૈતિકતા હોત તે ગરીબ પરિવારને એમ કહેતા કે ભાઈ આ 25-50 હજાર રૂપિયા લો, અમારા તરફથી લો, એ 1 લાખ રૂપિયા લો. અને ભગવાને એટલા સત્સંગ બનાવ્યા છે, સી આર પાટીલ સાંસદ પોતાને જો ગુજરાત સુરત કુબેર ભંડારી સમજતા હોય ને એમના જ વિસ્તારનો આ પરિવાર જયારે ગરીબનું મૃત્યુ થયું હોય તો એમને એટલી તો વેદના બતાવી જોઈએ. ખાલી જઈને મળવું કે ભાઈ કોંગ્રેસવાળા મળ્યા એટલે અમારે પણ જવું જોઈએ, એ ફોર્માલિટી નહીં કરવી જોઈએ. પક્ષપાત દૂર રાખો, માણસાઈ બતાવો, અને ખરેખર એને ન્યાય અપાવવો હોય તો આજે એ પરિવારને સુમરાજી તમે એના બાપાને જોશો તો તમને પોતાને દયા આવશે કે એનો વાલ તો આજે એમનો છોકરો હોય ગયો, આપણને એવું લાગે છે કે મારો છોકરો ગયો છે. ને હું તો એમ માનું છું કે આ 1.5 લાખ જે વિદ્યાર્થીઓ ભણે છે એ અનાથ નથી, અમે એના વાલી છે, ને અમારે તો થાય અમે એટલું કરશું. અમારે ભગવાન ઈશ્વર અલ્લાહ જેટલી અમને શક્તિ આપી છે જેટલી લડવાનું હશે આ લોકોની સામે લડવામાં પણ અમે પીછેટ નહીં કરશું, અને અમારાથી થાય એટલું અમને ન્યાય મળે, સારી રીતે શિક્ષણ મળે એવા તમામ અમારા પ્રયત્નો હંમેશા રહેશે. જે અત્યાર સુધીની અંદર જે આવા બનાવો બને છે ત્યારે ભાજપ શાસકના નિરંજન જાનમેરાએ પણ કહ્યું હતું કે હવે પછી જે પીક અવર્સ દરમિયાન જે ભારે વાહનો પર પ્રતિબંધ હોય છે તેને અટકાવવા માટે અમે પગલાં ભરીશું, ટ્રાફિક સેક્ટર પોલીસ કમિશનર જેવા લોકો જોડે મિટિંગ કરીને આ કાયદાનો અમલ કરાવીશું. પરંતુ મને નથી લાગી રહ્યું કે અત્યાર સુધીમાં આવો કોઈ અમલ થયો છે, તો આના પાછળ બી સરકારે શું પગલાં લેવા જોઈએ? સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ 1% સંકલન જ નથી. ટ્રાફિકની સમસ્યા જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ બંને જણા સાથે બેસીને નિરાકરણ નહીં કરે. કારણ કે કોઈક વસ્તુ એવી છે કે ટ્રાફિક પોલીસ એમ કે આ કોર્પોરેશનમાં અને કોર્પોરેશન કે આ ટ્રાફિકમાં આવે, એમાં પણ એકબીજાની ખોખોની રમત ચાલે છે. એટલા માટે શહેરની ટ્રાફિક સમસ્યા દિવસે દિવસે વિકરાળ બનતી જાય છે. 8-8 લાખ રૂપિયા કરોડ રૂપિયા ખર્ચીને ડિમોલિશનો કરીને રોડ પહોળા કરવા છતાં જો આ શહેરની ટ્રાફિક સમસ્યા હળવી નહીં થાય એના કરતાં દિવસે દિવસે મુશ્કેલી ભરી બની રહી છે, તો આ શાસકોને સૌથી મોટી ઉણપ જણાઈ રહી છે. હું તમને એક દાખલો કહું કે એક પ્રોફેસર સાહેબ નવસારીથી સુરત આવતા હતા, એ નવસારીથી સચિન તો 20 મિનિટમાં આવી ગયા, પરંતુ એને બિચારાને 20 મિનિટ સચિનથી સુરત સિટીના ઉધના દરવાજા આવતા 1 કલાક લાગ્યો. એટલે આ સ્માર્ટ સિટીનો વહીવટ છે આપણો, કે આ ટ્રાફિક સમસ્યા આપણે, અને એ પણ દિવસના ટાઈમે 3-3:30 વાગે. સવારે જો આવ્યો હોત તો આપણને એમ લાગતું કે ના ભાઈ પીક અવરનો ટાઈમ છે, કે સાંજે આવ્યો હોત તો સમજ્યા. એટલે આ જે વાસ્તવિકતા છે, આ ભારતીય જનતા પાર્ટીના 3 સાંસદ, 12 ધારાસભ્યો અને 80 કોર્પોરેટર અને શિક્ષણ સમિતિના બાકીના 8 સભ્યો, એ બધા ભેગા થઈને વિચારવું જોઈએ કે શહેરની જનતા પર તમે શાસન કરવા માટે બેઠા છે. શહેરની જનતાના પૈસે માત્ર ગાડી નહીં વાપરો, એસી ચેમ્બરો નહીં વાપરો, એના માટે દિલથી કામ કરો, અને જેટલું સારું કામ થાય એટલું આ શહેરનું નામ રોશન થશે, એટલું તમારું નામ રોશન થશે, એટલી તમને દુઆઓ મળશે, કોઈની હાય નહીં લો. અસલમભાઈ, અત્યાર સુધીમાં કોંગ્રેસના કાર્યકરને જે કોર્પોરેટરથી લઈ કે જે તે પણ ઉચ્ચ કક્ષાના કોંગ્રેસના કાર્યકર કે નેતા હોય છે, જ્યારે કેટલાક કૌભાંડ થાય છે ત્યારે તે લોકો પણ આવા આંદોલન કરવા જઈ રહ્યા હોય છે, તો આવા જ્યારે બનાવો બન્યા છે વિદ્યાર્થી જોડે, તો એના માટે કોંગ્રેસ પક્ષ શું કરશે? જો કોંગ્રેસ વતી અમે ગઈકાલે જ કમિશનરશ્રીને રજૂઆત કરી. કમિશનરશ્રીમાં એકદમ પોઝિટિવ રહ્યા કે અસલમભાઈ આપની રજૂઆત બિલકુલ સારી છે, સાચી છે, અને એમાં મારાથી થાય એટલા પ્રયત્નો કરશું. અને કોંગ્રેસ પક્ષે હર હંમેશા આવા જ્યારે પણ બનાવ બન્યા છે ત્યારે અસરગ્રસ્તને ગમે તે ભોગે ન્યાય મળે, સારી રીતેનું શિક્ષણ મળે, અને બાળકોને સારામાં સારું શિક્ષણની સાથે એનું ભવિષ્ય ઉજળું બને એવા તમામ પ્રયત્નોમાં કોંગ્રેસ હંમેશા અગ્રેસર રહી છે. આજની તારીખે પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખાલી પ્રવેશ ઉત્સવ કરવા કે ગુણોત્સવ કાર્યક્રમમાં જતા હોય, ચાલુ દિવસે કોઈ જતો નહીં. હું ચેલેન્જથી કહું કે કોંગ્રેસના 36 કોર્પોરેટર, 3 શિક્ષણ સમિતિના સભ્યો કે અમારા સંગઠનના પદાધિકારીઓ, ભાગ્યે જ કોઈ એવું હશે કે જે વીકમાં કોઈ એક સ્કૂલની મુલાકાતે નહીં જતો હોય. અમારી પહેલી લાગણી ગરીબો માટેની છે, અને ગરીબ એ શાળામાં હું પણ નગર પ્રાથમિકમાં ભણીને મોટો થયો છે,
એટલે એની વેદના એની તકલીફ હું સમજી શકું છું. એટલે અમારા તો માટે દિલથી લાગણી છે કે આ કોંગ્રેસ કલ્ચર નથી, આ એમાં ભેદભાવ નહીં હોવો જોઈએ, જાતિવાદ નહીં હોવો જોઈએ, કોઈ ધર્મવાદ નહીં હોવો જોઈએ, કોઈ પક્ષપાત નહીં હોવો જોઈએ, પણ આ માનવતાનું એવું કાર્ય છે કે બીજા કામો બધા આની સામે ફીકા પડે છે. હું તો દરેક સામાજિક આગેવાનને અપીલ કરું છું, દરેક રાજકીય આગેવાનને અપીલ કરું છું કે તમે બીજે ક્યાં નહીં જાઓ, મંદિર મસ્જિદ ભલે જાઓ, ભગવાનને પૂજો, અલ્લાહને માનવામાં કંઈ વાંધો નહીં, માનવું જ જોઈએ, પરંતુ આવી નગર પ્રાથમિકની શાળા કે જ્યાં ખરેખર ગરીબ બાળકો ભણે જ છે તે શાળાઓની વિઝિટ કરો, જુઓ, અને થાય આપણાથી એટલી એમાં મદદ કરો, એ બાળકને સારોમાં સારું ભવિષ્ય બને એનું કામ કરો, અને કંઈક ઉણપ જણાય તો અમારા જેવાનું ધ્યાન દોરો, પેલા પ્રિન્સિપલનું ધ્યાન દોરો, અને નહીં કાંટો તો અમારા જેવાનું ધ્યાન દોરો કે આ શાળામાં સમસ્યા છે, અમે એને ઉજાગર કરશું, અને નહીં કરશું તો કામ કઈ રીતે કઢાવવું. સરકારી તંત્ર પાસે આવી રીતે જે જાડી ચામડીના અધિકારીઓ બની ગયા છે કે એક સિસ્ટમ એટલી વિચિત્ર થઈ ગઈ છે, પણ એ સિસ્ટમને પણ તોડ મરોડીને કામ કરાવવાની આપણામાં કુદરતે ત્રેવડ આપી છે, તો આપણે ગમે તે હિસાબે કામ કરીશું ગરીબો માટે, કારણ કે આપણા કોઈના અંગત કામ નથી, આ ગરીબોનું કામ છે, તમામ સમાજનું કામ છે, અને આજનું ભવિષ્ય ઉજળું બનશે તો જ આ દેશનો પણ ખરેખર વિકાસ ગણાશે, આ રાજ્યનો વિકાસ ગણાશે, શહેરનો વિકાસ ગણાશે, એ દ્રષ્ટિએ આપણે તો કામ કરવામાં માનીએ છીએ. એટલે સુમરાજી, હું તો આપને પણ અપીલ કરું છું કે જ્યાં પણ મીડિયાના મિત્રો પણ જ્યાં પણ આવી શાળાઓ જ્યાં કંઈ બેદરકારી દેખાય ને ઉજાગર કરો, એને છાવરો નહીં, આપણે છાવરીશું. આ જે બનાવ બન્યો આ છાવરવાને લઈને બન્યો છે, આ છાવરવાની નીતિના કારણે આવા બનાવ બનતા હોય છે. અને હું એમ કહું કે સુરતમાં અસંખ્ય ખાનગી શાળાઓ છે, દર વર્ષે વર્ષમાં બે કે ત્રણ બનાવ નગર પ્રાથમિકની શાળામાં જ કેમ બને છે? આજે સાર્વજનિકની કઈ કેટલી શાળાઓ ચાલે છે આપણે કોઈ દિવસ વાંચ્યું પણ નથી કે ભાઈ સાર્વજનિકની આ શાળામાં આ બનાવ બન્યો, કે બીજા ઘણા ટ્રસ્ટોની શાળાઓ ચાલે છે, ખાનગી શાળાઓ ચાલે છે. એટલે આપણે અને અચ્છા એના કરતાં આપણે દરેક બાળક પાછળ રૂપિયો ખર્ચો વધારે કરીએ છીએ. આજે એક બાળક દીઠ ઓછામાં ઓછા વર્ષે 25,000 રૂપિયાનો ખર્ચો સરકાર કરી રહી છે, તો એ આપણને લેખે લાગવું જોઈએ. બાળકને એટલી સુરક્ષા હોવી જોઈએ, એટલો શિક્ષણનું સ્તર એટલું ઊંચું હોવું જોઈએ કે આપણને ગૌરવ થાય. આજથી 25 વર્ષ પહેલાં કોંગ્રેસના શાસનમાં જે શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરીને જે નેતાઓ બન્યા, આજે કેમ કોઈ શિક્ષણ સમિતિમાં ભણાવવા નથી જતા કે એના બાળકને નથી મૂકી શકતા? તમે જોઈ લે આજે ભાજપના નેતાઓ કે કોંગ્રેસના નેતાઓ, આજથી 20 વર્ષ પહેલાંથી જે મહિના છે એ લગભગ 99 નહીં 100 નહીં પરંતુ 90% વિદ્યાર્થીઓ નેતાઓ એવા છે કે જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કે જિલ્લા પંચાયતની ગામડાની શાળામાં ભણીને આગળ આવ્યો છે. અસલમભાઈ, અત્યારે જે આ શાળામાં બનાવ બને છે, આ બાળક મૃત્યુ પામે છે, તો જવાબદારો સામે પગલાં ભરવામાં નહીં આવે તો આપના પક્ષ તરફથી શું કરવામાં? બિલકુલ, જો અમારી એ બાબતમાં લડત ચાલુ જ રહેશે. કમિશનર શ્રી અમને અહીંયા દરખાસ્ત આપી છે કે આપણે એકદમ તટસ્થ નિષ્પક્ષ તપાસ કરીને કઠોર અર્થમાં પગલાં લઈશું, અમારી એ જ માંગ છે. ગઈકાલે લેખિતમાં મેં જ આપ્યું છે કે ભાઈ ગમે તે ભોગે જે બેજવાબ બેદરકારી જેની છે છટકવો ના જોઈએ, નમૂનારૂપ સજા તો એને મળવી જ જોઈએ. અને હું માનું છું કમિશનર શ્રી સેનારસન પર મને વિશ્વાસ છે, મને શૈલેષભાઈ અમે બધા આગેવાનો કહેતા એની વાત પરથી કે એમાં કડક એક્શન લેવાશે જ અને કોઈની પણ મુહૂર્ત નહીં રાખવામાં આવશે, ગમે તેવો ચમરબંધ હોય. અને એમને એટલી પણ દરખાસ્ત આપી કે ભાઈ બાળક માટે પણ આપણે આર્થિક રીતે આ એને કઈ રીતે મદદરૂપ બનીએ એ કરીશું. બીજી આપને એક વાત કહું સુમરાજી, કે સુરત મહાનગરપાલિકાના મેયર શ્રીમતી અશ્મિતાબેન શિરોયા 55 લાખ લોકોના પ્રથમ નાગરિક, આવો વેદનાસભર બનાવ બન્યો, મેયર ફંડના એક ચેરમેન કહેવાય, જો એમના પણ માનવતા હોય ને તો એમને પણ કહેવું છે કે 1 લાખ રૂપિયાનો ચેક હું મેયર ફંડમાંથી આપું. પણ દુઃખ થાય છે કે એ બહેનને પણ ઉદ્ઘાટનો કરવામાં અને રિબીનો કાપવામાંથી સમય નથી મળતો કે આવા બાળકની વેદનાને સમજી શકે કે વિચારી શકે એના પરિવારની શું પરિસ્થિતિ છે. એટલે મેયરશ્રીનું પણ હું મીડિયા મારફત ધ્યાન દોરું છું કે જો તમારામાં પણ બેન મહિલાઓ છો, તમને અમારા કરતાં વેદના અને માનવતા વધુ હોય પુરુષ કરતાં, એટલે કદાચ એ બાળક માટે અને એના પરિવાર માટે સારું વિચારતા હોય તો તમે પણ મેયર ફંડમાંથી થાય એટલી એને મદદ કરો કે એના પરિવારને એમ લાગુ કે લાગવું જોઈએ કે નહીં સુરત મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આવા દુઃખના સમયે અમારી પડખે ઊભી રહી કે મને મદદરૂપ બની છે. જે દર્શક મિત્રો, અત્યાર સુધીની અંદર શાળાના બાળકોના ભવિષ્યને લઈને શિક્ષણ સમિતિ અને શાસક પક્ષો કેટલા કામ કરી રહ્યા છે તેના કિસ્સાઓ આપણે અસલમભાઈએ ઉજાગર કર્યા છે. પરંતુ કેટલાક વ્યક્તિ એવા પણ હોય છે જે સમાજને લક્ષીને પણ કામ આવવું જોઈએ, જેમણે કહ્યું છે કે આમાં કોઈ ધર્મ ન હોવો જોઈએ, આમાં કોઈ વિખવાદ ન હોવો જોઈએ કે કોઈ પણ જાતનું આમાં રાજકારણ ન હોવું જોઈએ અને ગરીબના બાળકોને સુ અને સ્વચ્છ ભારત તરીકે અને ગુજરાત તરીકે તેમને શિક્ષણ મળે અને સારું શિક્ષણ મળે તેના માટે પણ આપણે ઉજાગર અને જાગૃત થવાની જરૂર છે. જે દર્શક મિત્રો, ફરી પાછા આવા કાર્યક્રમ સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.